વધતી જતી અકસ્માતોની ઘટનામાં મોટાભાગના અકસ્માતો ટ્રાફિક અંગે જાગૃતિના અભાવના લીધે સર્જાતા હોય છે, ત્યારે આવા અકસ્માતોની ઘટનામાં ઘટાડો થાય તે માટે આજે ડીસા ટ્રાફિક પોલીસ ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આજે ડીસાની આદર્શ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોની સમજણ પડે તે માટે ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો, જેમાં ડીસા શહેર ઉત્તર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર જેવાય ચૌહાણ દ્વારા ટ્રાફિક જવાનોને વિસ્તૃત માહિતી આપવામાં ઉપરાંત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ ટ્રાફિક અંગે સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત ઓવરસ્પીડ પર વાહન ના હંકારવા માટે પણ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે ટ્રાફિક પોલીસના દિલીપભાઈ પ્રજાપતિ, સાગરભાઈ, ટીઆરબી જવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. હાલમાં આ અવેરનેસના પ્રોગ્રામો દરેક જગ્યાએ થતા હોય છે, પણ આ પ્રોગ્રામો ફક્ત કાગળ ઉપર ફક્ત એક કાર્યક્રમ પૂરતા ન રહે. સરકાર એટલા માટે ચિંતિત છે કે જેટલા રસ્તામાં કોઈના મર્ડર નથી થતા, અન્ય કોઈ રીતે કોઈ કેનાલમાં પડેલી મળી જાય છે, એ જેટલા કિસ્સા છે એના કરતા સૌથી વધારે મૃત્યુના જે કિસ્સા છે એક્સિડન્ટના છે. અને એની અંદર પણ એક નાની નાની ભૂલો કે ભાઈ મોબાઈલ, ખરેખર જે પણ છોકરાઓ સ્કૂટી યુઝ કરે છે, આમાં કેટલા ટુ વ્હીલર લઈને આવે છે, ટુ વ્હીલર લઈને કોઈ નહીં આવતું, મારે એવું કેવું છે કે અમુક લોકો નાના બાબળ લોકો છે એ કદાચ મોબાઈલ નહીં રાખતા હોય તો અમુકને ટેવ છે. આ જ વસ્તુ તો મારા મમ્મી પપ્પાને બી કહેવાનું છે. અમુક લોકો સાયકલ ઉપર હોય તો બી મોબાઈલ, મોબાઈલના કારણે તો એક હાથે બેલેન્સ નહીં રાખી શકે અને પડશો તો માથામાં વાગશે અથવા તો હાથ. અમુક છોકરાઓ સ્ટંટ મારતા હોય છે, સ્પીડમાં ચલાવતા હોય છે.